જોકે આજરોજ અમારે બોટાદની અંદરથી જે આશાબેન ચુડેલમાંના ભોઈ છે એમને ભાવનગરના ભુવાને ઘરે પગલા પાડવા લઈ આવ્યા હતા 35,000 રૂપિયા દે. એટલે ભુવો એટલે છોકરો છે આવો અને કાળિકામાંનો ભુવો છે. હવે એને પગલા પાડવામાંથી આશાબેનની દીકરી કિરણ દેખાવડીને હિરોઈન જેવી છોકરી છે એટલે ભુવો પગલા પાડતો પાડતો નજર છોકરીમાં તો ગઈ. એટલે કાળકામાં એ કીધું કે હવે મારું બાવડું મૂકી દેના કિરણનું પકડી લે. એટલે ત્યાંથી ભુવાએ જબરા જબરા વાડ રેખા છે મોઢામાંથી તલવારો મારીને લોહી કાઢે છે આવા બધા પ્રયત્ન બતાવી અને છોકરીને ડરાવી પછી પ્રેમ થઈ ગયો કાળકામાંના ભુવા છે જે કાળકા માવતર જેની યુટ્યુબ ચેનલમાં કાળકા માવતર લખો ને એટલે ભાવનગરનો ભુવો છે અને એને આ ચુડેલમાંની ભૂઈ એના ઘરે પગલા પાડવા લઈ આવ્યા હતા. એટલે આજરોજ આજે અમે એક નવા કોસ્ટેકમાં ડાકલાના ઢાળમાં જે ભુવા કેવા સિનારવા કરે છે હવે અમે આવા આજે ઈ રંગરૂપ ઢાળમાં તમને રજૂ કરવાના છીએ. અને મનસુખભાઈ રાઠોડ નવા કોસ્ટેકમાં તમને સંગીત સાથે હું આ રજૂઆત કરું છું કે ભુવા કેવા ડાકલા વગાડે ને કેવા સિનારવા કરે છે માતાજીના નામે. અને હવે એને જબરા જબરા વાળ હતા અટળ કાપી નેકા છે અને બેબી બેલ કરને કા મસ્ત હેન્ડશેપ થઈ ગયો છે. હવે એના વિડિયા જોજો એ ધૂણે છે એ પછી ત્યાર પછી આ છોકરી સાથે જે પ્રેમ કર્યો ને પછી એને જે મેકઅપ ને વાળ ને જે બનાવ્યા છે એ જોઈ લીજો. એટલે આ વિડિયાની અંદર તમને ખબર પડી જાય કે દેવના નામે ધર્મના નામે કેવા તૂત હાલે છે અને આ ઢોંગ કેવા લે કે ડાકલો અને ઢુંગ છે ધતિંગ છે અને આમાં ભુવા ધૂણે દેવની ખાલી એક બતાવું છું કે ભુવા કેવી રીતે રાવણ દેવ બધા કેવી રીતે આને પાડવામાં આવે છે જેને આજ રોજ મનસુખ રાઠોડ ડાકના માધ્યમ થકી તમને આખું ઇતિહાસ બતાવે છે કે આ દેવના નામે આવું થાય. પણ હા ભલે મારા એ વડવાના વિહા માની દેવી માય મારી ક્યાં હોય ગઈ એ મારી મારી ધનુર વિદાની કોતળી. એટલે ઓલા ભુવા છે ને એટલે બધું નાટક છે આ બધા ટ્રન્ટ છે અને આની અંદર કેવી કલા વાપરવામાં આવે. પણ મારી જેની તારા મઢમાં ખાતર પડે એ મારી એની રાહુ ક્યાં લઈ જાય. પણ મારી જેની મગરે જે ઠાંગાની માય આજે ઓલા મોટા મિયાણા જે ધૂણાવ્યા હતા તે તો મેલડી. પછી ભુવા ખંકારા કરે પછી આવું ધૂણતા ધૂણતા કેવા સિનારવા કરે ને એ તમને સંભળાવો. એ નથી મારે માય અને બાપ છે ભાવનગર નો ભાવ મારી આમાં રેકોર્ડિંગ તો આ બન્યો કેવી મજા થી.
કદાચ પોતાની દીકરી કિરણને લઈ જતો હોય અને કિરણબેનના મમ્મી પણ સુડેલમાના ભુવા છે. હા આશાબેન, અને આજે જે દાખલાનો ક્વેશ્ચન બહાર પડ્યો છે ને એ સુડેલમાનું સાંભળી લે પર. હાલો હે મજૂરો લેજો, મજૂરો લેજો, મજૂરો લેજો. પણ આ ભુવા છે ને ધર્મના નામે જે સિનારવા કરે છે એના માટે આજ મનસુખ રાઠોડે ડાક લઈને તમને બતાવ્યું. અને હજી આગળના વિડીયોમાં હજી ઘણા તમને નવા નવા કોષ્ટકો બતાવવામાં આવશે. તો મિત્રો, આજ રોજ જે બોટાદના આશાબેન ચુડેલમાના ભોઈ એમની દીકરી કિરણને જો પ્રેમ પગલાં પાડવામાંથી જે પ્રેમ કરવામાં આવ્યો અને એ ભુવાએ બધા વસ્ત્રો માતાજીના હતા એ હંકેલી લેવામાં આવ્યા, જેને પ્રેમ કરી કાળિકા માના નામે પ્રેમ કર્યો, કાળિકા માવતર ના નામની એની ચેનલ છે. અને એ પણ જોઈ લીજો ભુવાએ કેવા વાળ રેખા છે, એ પછી તલવારોથી જે નાટક કરે છે એ જોઈજો, પછી એની છેડે છેડે જે પ્રેમ કર્યા પછીના જે એના દ્રશ્યો છે એ બહુ જોયા જેવા છે. અને આ ચેનલની અંદર આજે મનસુખ રાઠોડ યુટ્યુબ ચેનલની અંદર આ રિલીઝ થઈ રહ્યું છે. તમે સાંભળો અને જુઓ, કોમેન્ટ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને એમ શેર કરજો, જેથી કરીને આવા ભુવા ભરણાના પર્દાફાશ કરવામાં કોઈ પણ વ્યક્તિ ફોન કરજો. પણ એક ખાલી ફોન ન કરો, મનસુખભાઈ મજામાં છો, કેમ હાલે છે, કેમ કે અમે 24 કલાક આવા પર્દાફાશમાં હોઈએ એટલે અમારું પણ ગળા રહી જાય, થાકી જાય અને એવું બધું થતું હોય. એટલે જે કોઈને કાંઈ કામ હોય, ભુવાના પર્દાફાશ હોય, ખોટા પૈસા લેતા હોય, આવું કોઈ કામ હોય તો ગમે ત્યારે રિંગ કરવી, પણ ખોટી રીતે ખાલી ફોન કરીને વાહ વાહ કરવા માટે ફોન ન કરતા. જય ભીમ, નમો બુદ્ધાય. તમારે થોડી વાત કરી હતી, મારે એક છોકરી ભૂવો લઈને ભાગી ગયો છે. કઈ સમાજ માંથી બોલો? હા, એ મને ખબર છે, મેં તમારો નંબર યુટ્યુબ માંથી લીધો છે. આપણે કઈ જ્ઞાતિ માંથી બોલો? અમે બાબર છે. આપડે ઘરે પગલા પાડવા આવ્યો હતો ને મારો બેટા 3 મહિના અંદર છોકરી લઈને ભાગી ગયો. મારી તમારી દીકરી? હા, મારી દીકરી પોતે કિંજલ નામ છે, એનો ફોલોવર છે 10 લાખ તો ફોલોવર છે મારી છોકરીનો. તમારી છોકરીનો? હા, ઇન્સ્ટામાં. હું તો એની મારે થોડી તમને માહિતી દેવી હતી ને, આપણે યુટ્યુબ ચેનલમાં થોડુંક તમે પૂછપરછ કરો ને એવું બધું કરો, વિડીયો વાળાને મતલબ બધું દઈએ, એને કોઈ ઢૂંઢવા ન બોલાવે એવું તો કરવું પડશે ને. તમારું નામ સાંભ બોલી જાવ. મારું નામ છે આશાબેન સુરેશભાઈ ગોહિલ, રહેવાનું બોટાદ દ્વારકા એપરમેન. હું ક્યારે નહીં તમને ફોન કરું સર, પણ તમારો ફોન લાગતો નતો. તમારું નામ શું કીધું? આશાબેન. આશાબેન સુરેશભાઈ. સુરેશભાઈ? હા, ગોહિલ. સુરેશભાઈ ગોહિલ જાતે બાબર. બાબર રહેવાનું?
રહેવાનું બોટાદ દ્વારકા એપરમેન્ટ 101 ફ્લેટ નંબર. એક મિનિટ હું જેટલું બોલું એટલું જ બોલો. બોટાદ. રેઝિડેન્સી સોસાયટી. રેગ્યુલમેન્ટ રેઝિડેન્સી આણંદમ. આપડે ભુવાનું ના તમારી દીકરીનું નામ શું કીધું? કિંજલબેન. કિંજલબેન ઈસ્ટાની અંદર આમ રીલું મૂકતા એટલે મતલબ એકટાણી કે કેમ કઈ શું શેનું પાત્ર શેના માટે મૂકતા વિડીયા ને એવું બધું ફોલોવર હતા? એ તો આ બધા છોકરી બધી મૂકે ને એવા વિડીયા બનાવતી હતી. પછી એને આ જે ભૂવો રહ્યો એ ભૂવો ક્યાં ગામ નો છે? એ છે આપડે સાગરીન ગામ નું નામ કયું છે? ખોડોદરા નું. ખોડોદરા ભાવનગર માં ખોડોદરા. એક મિનિટ. ભુવાન નું નામ શું છે? ખોડોદરા. બેન પેલા ભુવાન નામ બોલો. એ શૈલેષભાઈ. હા અને મારી વાત સાંભળો. હલો સર, મારી વાત સાંભળો. એને આપણે કાગળિયા કરીને આપણે પેલા છોકરી આપણે પાંચમા નોરતે વહી ગઈ બરાબર? હમણાં ગયો પાંચમા નોરતે. હા 7 તારીખ. અને એને કરાર કરાવી ને કહેશે ખાલી કે અમે બે ભેગા રહી છીએ એમ બરાબર? છોકરી પાસે નથી જન્મ તારીખ નો દાખલો નથી કોઈ વસ્તુ. આપણે ટાઈમ માં છોકરી મારી નોકરી કરતી હતી લાઠી દોડ ટી શર્ટ માં નથી. આધાર કાર્ડ લઈને એને આ રીતનું ખાલી એવું રીતનું લખાણ કરેલું એ મારી આગળ છે. હું તમને વોટ્સઅપ કરી દઉં છું. એમાં હું તમને બેન જેટલું પૂછું ને એટલું હમણાં બધું થઈ જાય. જો શૈલેષભાઈ ભુવા ક્યાં માતાજી ના ભુવા હતા? કાળકે માના. કાળક્યા સાઉન્ડ સાઉન્ડ માવતર વિડિયા એના સસ છે. વિડિયા ખાલી સસ કાળકા માવતર. કાળક્યા નહીં સાઉન્ડ માં. કાળક્યા માં ભૂવો છે ને સાઉન્ડ સાઉન્ડ માવતર એમ એવું લખેલું છે એના ઇન્સ્ટા આઈડી માં. અને સાઉન્ડ માવતર. હા સાઉન્ડ માવતર. વાહ ભાઈ વાહ. બે માતાજી પણ ભાઈ આને સદબુદ્ધિ દીધી કે ન દીધી એ મને સમજાણું નહીં. અરે સાહેબ અમારા ઘરે આવ્યો ને પગલા એમાં આવ્યું હતું. મારા મધરે આ બધું કર્યું. પગલા પાડવા જતો છે ને મારા ભાણિયાનું સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ થતી નતી તો મારી મમ્મી કે પગલા પાડશે તાર ઘરે સારું થશે. તારા છોકરા ને વેવા જાય. હું વળી લાલચ માં આવી ગઈ તો આપડા ઘરે આવીને પગલા પાડવા આવ્યો. ત્યાં પગલા મારા હવે ત્યાં રખડી પડ્યા છે. પગલા પાડ્યા પછી કેવી રીતે પગલા પાડ્યા હતા તમે? કંકુ થી કે ફૂલડા થી છે? કંકુ થી સ્વાગત કર્યું હતું. આપડે જેમ બધા ભુવાનું કરે ને એમ એ બધે જાતો હતો પગલા પાડવા. આપડે આપડે ભાઈ પૈણી લાવી કંકુ પગલા કરાવે એવા કરાવ્યા હતા. હા કા ઓલા થાર માં પગ મુકાવી. હા પછી પગલા કેટલા પાડ્યા હતા? એક કે બે? હવે એ તો બે ત્રણ પાડ્યા હતા. 5 પાડ્યા હતા મારા ઘર માં. અને સર બીજું હું તમને શું કેવા માંગુ કે એની કેટલીક છોકરીઓની જિંદગી બગાડી નાખેલી છે. મારી નાખેલી છે અને અમુક ને આમ કરેલું છે પણ એના કોઈ સબૂત એને થવા નથી દીધા. સમજાય ગયું? એમ એની છોકરી વીગી ની પછી બોલે છે પગલા પડાવવા ટાણે તમને ખબર નથી. કઈ તમે એના પગલા ટાણે તમને સારું લાગતું હતું ભાઈ આના પગલા પડે સારું થાય. બેન જેટલા પગલા પાડવા વાળા છે ને એમાં જિંદગી બગડી જવાની છે. તમે યાદ રાખજો મને. સાચું છે તમારો પણ ભૂલ છે. સાવણ માવતર છે, કાળકા માવતર છે, તમે માવતર છે, કોણ છે? આ વાત સાચી છે. બેન આ માતાજી ના ભુવારિયા ને એ સિનારવા છે. કેવા? સાચી વાત છે. હું બધે ભુવન સિનારવા કઉ છું. હું એક વાત બધે સર મારી વાત સાંભળો. મેં જાણ્યું ને કે ભાઈ તમે આ ભુવા ઉપર તમે બધી કાર્યવાહી કરો છો અને મેં તમારા વિડીયા જોયા ને એટલે પછી મેં તમારો સ્ક્રીનશોટ પાડી નંબર વાળો અને પછી મેં કીધું વાત કરું. એટલે ભુવાનો વિરોધ એના માટે કે ભુવા તમે માતાજી ના નામે આ પ્રેમ કરો છો. ભાઈ પ્રેમ બધે જ હોય. હું એવું નથી કેતો પ્રેમ ન કરવો છું. પ્રેમ હોય પણ કારકા ના નામે પ્રેમ કરો. સાવણ માવતર ના નામે પ્રેમ કરો. હવે તમારા ઘરે પગલા પડવા નામે છોકરી માં નજર વહી ગઈ. શું થયું? હવે હવે તમે તમને હું એ પૂછું કે આ ભુવા એ પગલા પાડ્યા પછી તમારી છોકરી ને પ્રેમ કેવી રીતે થયો એવું કઈ જાણો છો? હા ઈસ્ટા માંથી વાત થતી છે અને નંબર તો એની પાસે નતો પણ એને ઈસ્ટા માંથી વાત થઈ છે. સુધરી જાઓ આમાં સારું નથી તો મને કે થાય કરી લેજો એમ મને એમ કીધું. પછી મારી છોકરી ને ભુવાઈ એવું કીધું. હા મને એવું કીધું. એમ તો હું મારા 100 હાથ બૈરા લઈને ગઈ હતી. મને ખબર પડી ને કે આ જગ્યા ઉપર હું ગોતતી હતી. જડતા નહોતા ફરાર હતા બરાબર.
પછી હું ગઈ ને તો ઓચિંતા ના ઘરે તાળું હતું, હોલમાં બોટાદ ભાડે મકાન માં રહે છે, ભરતેજ માં. એમના ઘરે ગઈ ને તો તાળું મારીને અંદર રાખતા હશે બે ને. મારી છોકરી ના સંપલા હું ઓળખી ગઈ. મેં કીધું આ છે તો ઘરમાં જ તે. પછી મેં પાડોશી ને પૂછ્યું, મેં કીધું તમને હતા કે હા હવારે તો હતા એમ. મેં કીધું કઈ વાંધો નહીં, બધા અંદર જ છે. પછી મેં પકડી લીધા. પછી મેં બારી ખુલી ને તો એમાં ચાવી મળી ગઈ મને. મેં હોલ નું બાણું ખાલી નાખું તો એ રૂમ માં ગરી ગયા ભાઈ ભાડું એમ. ઘરી ગયા ને પકડાયું તો એને સીધા પોલીસ વાળા વડલા સર્કલ બોલે છે. કેમ કે એના નેટવર્ક, કેમ કે એના ફોલોવર એટલા છે એટલે નેટવર્ક તો હોય તેની પાસે. વડલા સર્કલ ની પોલીસ આવી એટલે મેં ના ભવાડા કર્યા. મારે મારી છોકરી લીધા વાળા જવાનું નથી થતું. એટલે એને એને કેવું કર્યું કે પોલીસ ને બોલાવી લીધી ને કે તમને મહિલા વાળા લઈ જશું ના તેમને. મને કે પોલીસ વાળા બોલાયા. પછી એ બધા જતિંગ કરાયને પછી મને ગાડીમાં નાખીને ઘરે ના મને કે તમે વ્યાજ આપડે એમ ન કરી કે આ પ્રશ્ન થશે ને આમ તેમ એમ કરી. અને મારે મેં પછી ના અરજી કરવાનું કીધું તો એ પોલીસ વાળા મારી અરજી ન લીધી વડલા સર્કલે ભાવનગર. બેન આ આનો ફોટો છે તમારી દીકરીનો અને ભુવાનો? આ દીકરીનો ફોટો નથી, ભુવાનો ફોટો છે મારા પાસે. ભુવાનો ફોટો મને દિયો એટલે આપડા ભુવાનો છે ને કાયકા માવતર અને સાવંડ માવતર બે બે માતાજીનો દીકરો. માતાજી પૈન માં પછી એમને અમને ધૂણવાનું ચાલુ રાખ્યું બંધ કર્યું. અને પાછું આપણને એમ કીધું કે તમારે ઘરે આવતો જે છે આટલા પૈસા જો નામ તેમને એવું બધું પૈસા ભુવો કોઈ દી બોલે નહીં ખોટું ન બોલે. તમારા ઘરે એને વસંત દીધું તું તમારા ઘરે સારું થઈ જાય તો અટણ ક્યુબ નથી મન કયો. હા તારે અમારે બહુ સારું થઈ ગયું. તમારી છોકરી નું પડી ગયું છે તમારે ઘરે હું સારું નથી તો બોલું તમારે પાણી આવી પડે કેટલી સાઈડ ના ભવાડા થાય એની કરતા ડાયરેક્ટ ધૂણતા ધૂણતા હંકારો કે ધૂણકા ધૂણકા લવરિયો ભૂવો કેવો કે ભાઈ. સાચી વાત છે. હવે બેન ની લવરિયા ભૂવા ના નંબર મને મળશે? હા હા નંબર ઉતાવળી ના નાખી દઉં એમ ભાઈ અનિલ નો અને બે નો. અને હું ત્યાં ગઈ હતી ને સર એને છે ને અમને મૈરા ને મારવા દોડ્યા હતા સમજાવ. તમારા ઘરે પગલા પડ્યા હતા ને ઈ મારા પગલા પડવા મને લઈ જાય જોજો. મારા પગલા એની કરતા હું સારું. અને પાછું એમાં શું છે હું નોધારી બાઈ છું. હું 70 વર્ષથી સાહેબ હું એકલી રહું છું. મારે એક બેબી એક બાબો છે અને મારા બાબુ નાનો છે બેબી મોટી છે. અને મારી છોકરી એટલી ડાય હતી ને એમ કેતી હતી મમ્મી તે કેવી જઈ. અમે બસ સ્ટેન્ડ માં રાત રહેલા સિવિ સાહેબ અમારી પરિસ્થિતિ એવી ખરાબ હતી. અને મેં એવી મારા છોકરા મોટા કરેલા છે. મારી છોકરી કોક છોકરી ભાગતી ને તો એમ કેતી મમ્મી આવું થોડું કરાય કે આ ગાંધી નું છે ભાગે છે કે માવતર નમકીન થોડું જવાય કે એ કે આપડે કઈ દુઃખ થયું હોય તો માવતર આપડે સમજો. પણ આ ને હું તંત્ર ફેરવી નહીં કઈ ખબર જ ન પડી. છોકરી મારી એવી છે પ્રેમ પ્રેમ છે ને એમાં કઈ ઘટન હીરોની જેવી છોકરી છે. હું તમને ફોટા નાખું તમે જોવો ખાલી. પ્રેમ છે ને પ્રેમ તો ખીસી પી સાથ હો જાતા હે લેકિન પ્રેમ જે છોકરીઓને મારી નાખે છે ને એને કેવું કરે પેલા લખાણ લઈ લે કે હું મારી રાજી ખુશીથી મરી છું. આની આ જે મેલડી માં નો છે આનું આ ભુવા દાણા જોવાનું હાલે છે એની યુટ્યુબ માં ચેનલ છે. હા એની ચેનલ છે. કઈ ચેનલ છે હું તમને નાખું છું એનો વિડીયો નાખું ને એમાં આવી જશે. નકર એ બોલો ને તો આવડે લોકો સાંભળવા વાળા છે ને સર્ચ કરી જોઈએ. એટલે મેં તમને પૂછી છે કે ભલા જે આ મારા આશિકો હોય આ પબ્લિક જેને સાંભળતી હોય એ પછી આ તમારો ઓડિયો સાંભળીને પછી લિંક સર્ચ કરે કે આ માવતર કાળકા માવતર. હા એટલે અને મારી વાત સાંભળો એ બધું તમે લખજો કે ભાઈ એ બૈરું એટલું રહે છે ને આ રીતે માવતર બીજી બધી મેટર છે ને એ થઈ જાય છે. તમે બીજી બધી વાત મને ખાલી ભુવાન નંબર દો મારે કાર્યક્રમ દાખલા ગાવા મને બહુ ગવાણી ઉપડી શકે. અને હું તમે તો સર સમજો તમને ખબર છે અમે બાબર સમાજ છીએ. હા અને મારી આગળ પાછળ કોઈ છે નહીં તોડવા વાળું. અને મેં એટલે તમારા બી ભાઈ તમને મદદ કરશું પણ હવે અટણ ભાઈ નો ભરોસો અમે કરતા નથી. હા હા હવે મુદ્દો એવો થયો બેન હમણાં ઓલે આવડિયા છે ને અમારી એક આવડિયા બાઈ હતી જુનાગઢ ની મજેવડી ની. હવે એને ફરિયાદ ટાઈપ કરીને એને 2000 લખવાના સ્ટેમ્પ ના થયા ને પછી એમાં મન મારી માથે આક્ષેપ કર્યો એટલે હવે અમે છે ને થોડાક દુઃખી થયા છીએ. સાચી વાત છે બધા એવા ન હોય સર. એ વાત સાચી છે પણ હવે આ તો નાગ કહીડ્યો એટલે હવે સીંદરા થી ની બી ને. સાચી વાત છે રાઈટ. અમે હવે ઓલો ને કારો રબડ પીડ્યો ને સાયકલ ની ટ્યુબ જોઉં તો અમે નિમ તક મારી નાગ નીકળ્યો. સાચી વાત છે કે ઓલો હાસો કહીડી ગયો. હા ચાય ને પંચર પડ્યું હોય પણ આપણને તો એવું જ લાગે ભરવા ભરે. હવે નાગ ના કહીડ્યા બાપા સીંદરિયું થી મેડ્યા બીવા. સાચી વાત છે. ભુવાનો ફોટો આ તમારી દીકરીનો ફોટો હવે મને ભુવાના નંબર બોલો.
ઓકે, આ તમારા આ નંબર ઈમાં તમારો વોટ્સએપ ચાલુ છે ને? હા હા. અને હું અભણ નથી, હું તમને એ છોકરાના બે એના ભાઈ ભૂરો કરીને છે ને એનો ભાઈ બનશે, જોડે જોડે રહેશે, એ હારે જ હોય. એક એનો ભાઈ અનિલ છે અને એ આનું નામ શૈલે છે, એને 12 નંબર આવશે છેલ્લે. અને તમને સીન શોટ નાખી દઉં છું હું તમને, અને એનો વિડીયો નાખી દઉં છું. ઓકે હાલો નાખો નાખો. હા, અને તમને મારું સરનામું જોતું હોય તો મારું આધાર કાર્ડ નાખી દઉં કે છોકરાનું. અમારે કોઈ તમારા જો એક તમને ઘરનું સરનામું, એટલે એમાં હું તમારા ઘરનું સરનામું આપવા ઈચ્છા. નહીં નહીં, સાંભળી લ્યો, હું તમને કે કોઈ પણ જગ્યાએ આજે હું છું, કાલે કોઈ બીજા વ્યક્તિ હોય, આધાર કાર્ડ પાન કાર્ડ કે એવી કોઈ વ્યક્તિ માંગે તો એને આપવું નહીં. સાયબર ક્રાઇમની અંદર ઘણા આવા કેસો થાય છે, કોઈ ચીટિંગ માણસ હોય તો એને કોઈ દી આપણા જીવન જરૂરિયાતના ડોક્યુમેન્ટ કોઈને આપવા નહીં. આ વિડીયોના માધ્યમ થકી જે સાંભળે ને એને ખ્યાલ આવે કે કોઈ પણ વ્યક્તિ પર્દાફાશ કરતો હોય, કાર્યકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, આધાર કાર્ડ પાન કાર્ડ આપણા જીવનના જે અંગત જે આપણા આપણા ડોક્યુમેન્ટ હોય એ કોઈને આપવાના નહીં. કેમ કે એની ઉપર લોન થઈ જાય, એમાં ફ્રોડ થાય, આવું કામ કોઈને કરવાનું નહીં. કોઈને આધાર કાર્ડ ની જરૂર ન પડે, કોઈને ઓકે ઓકે, કોઈને પાન કાર્ડ ની જરૂર ન પડે. અત્યારે જરૂર અમારે ખાલી તમારા ફોટાની હોય, બાકી તો જે છે સર. પાન કાર્ડ કોને દેવું પડે? સરકારમાં રજૂ કરવાનું, એ સરકારી કર્મચારી હોય તો. બાકી તમારા અંગત ડોક્યુમેન્ટ કોઈ માંગે તો દેવાના નહીં, નકર એમાં ઘણા ફ્રોડમાં લોન ઉપાડીએ છે અને પ્રજા હેરાન થાય. હા બરાબર છે. અને આપણે બધું દેવામાં ખર્ચો કેટલો થાય? કેમાં આપણે આ તમને તમને હું કહું છું કે બધું આપણે આપવું છે તો પછી એમાં ખર્ચો કેટલો થાય? અમને કાંઈ નહીં, સેવા સેવા બેન, એ તો વાત છે, આમાં કાંઈ નથી થતું, આનંદ જ ખાલી. ઓકે ઓકે ઓકે. અને હું તમને શું કહેવા માંગુ, મારી જરૂર પડે કેજો તમ તારે, હું તમ તારા વિડીયામાં લાઈવ બોલીશ બરાબર. મને કોઈ આ તો માર બે વાત છે, મારી જે હતી તો વહી ગઈ આબરૂ બરાબર. હવે મને કોઈ આબરૂ કોઈ પડી નથી, મને મારી છોકરી પાછી લાવી હતી મને પડી છે, બીજું કાંઈ નહીં. ગમે થઈ જાય, મારે મારી છોકરી જોઈ બસ. બેન બને એટલી મદદ થશે. અને એ આ છોકરો છે ને એ તમારી છોકરી યમનામાં પાછી જી આવી છે. પ્રેમ છે ને, લવ અફેર છે, ફેર નથી. હા બરાબર છે. દીકરીને થોડાક દિવસ સાચવે, પાણીપુરી ખવડાવે, બધું કરે, એક છોકરું થઈ ગયા પછી બધા બળિયા મારે છે, એવી આખી દુનિયામાં મેં બધે જોયું. પણ સર હું એ જ કેવા માંગુ છું, કેમ કે મેં મારા બે છોકરા લઈને હું રખડી ભાઈ મોટા કર્યા છે બરાબર, દુનિયા જે બોલું છે. પણ હવે મારે મારી છોકરીની એ હાલત થશે તો હું થોડી જોઈ શકીશ. હું એમ કેવા માંગુ છું, મારા 35 વર્ષ થઈ ગયા છે. ભલે ભલે, એમાં એવું છે કે એ પોતે અત્યારે છે ને પ્રેમમાં આંધળી થઈ ગયો. પ્રેમ છે ને બાપા એ બહુ ખરાબ છે. આ સુગમ જેને જેને સોચ્યું, પછી ભગવાધારી હોય તો ભલે, શેખ સન્યાસી હોય તો ભલે, અને ગમે હોય પ્રેમમાં પીડ્યો એટલે માન લે ઉમેર્યો. પણ આ મારી છોકરી તો એવું કરે એમ જ નતી. બોલો હારા હારા શરમાન કા નામ બિયાર દે ને, તો સર કોઈ દિવસ એ વસ્તુ નથી કરતી. પણ આ છોકરાએ શી ખબર શું કરી નાખ્યું, નકર આ છોકરામાં કઈ લેવાનું નથી. મોઢું જોવું તો મોઢું જોવું નથી ગમે. બેન વાતો કરવા થાય, પ્રેમ છે ને એ બોલવાથી થાય, નજરોથી થાય, આવું બધી સિગમ છોટવાથી થાય, હારે રખડવાથી થાય, આવા બધા પ્રયત્નો હોય. આ પ્રેમ થવાના રોગ છે, પ્રેમ છે ને રોગ. મારે ઘરે ખાલી જોવા પગલા પાડવા આવ્યો ને, પૈસા થશે ને એવું બધું બરાબર. એને અમારા 35,000 રૂપિયા માંગ્યા હતા, મેં એને પૈસા આપ્યા, પછી એમાંથી મેં 5,000 રૂપિયા નતા, 30,000 રૂપિયા તમે ઓલરેડી આપ્યા છે એને. અને છોકરીને એમ કીધું કે તું બેટા કે તું માળા કરજે કે સાવન માં નહીં, કે તમારી છોકરી સાવન માં માળા કર્યા મને તો ખાતી નતી, 11 તો માળા કરતી દઉં સાંજે વાત. હવે માળા નહીં ફેરવી પડે, હવે તો ડાયરેક્ટ બે મોટરસાયકલ માં તો મીડા ફરવા. હા પણ હવે માળા તો એના માટે ફેરવતો તો ફેરવતો તો જ્યાં લગન તું મારી હારે નહોતા ત્યાં લગન માળા મુક્તિ ની. સાચી વાત છે. કેમ કે પ્રેમ જો અમે ચોખ્ખું કહે છે કે કોઈ પણ પુરુષ હોય એની જિંદગીમાં સ્ત્રી વગર ની જિંદગી નો જાય નો જાય નો જાય. અને કોઈ પણ સ્ત્રી હોય એને પુરુષ ની જરૂર પડે પડે ને પડે. ઈ સંસારી વ્યવસ્થા છે. પેલા મારી વાત સાંભળો સર, હું કેવા માંગુ, મારી છોકરીની ઓલરેડી મેં ચોટીલા વેર સગાઈ કરેલી હતી. હા, અને મારે મા મહિનામાં તો મેં તારીખો તે લઈ લીધી હતી છોકરીની, લગ્ન છે મા મહિનામાં મારે છોકરીને. હવે નહીં કરવા પડે, હવે તો શું કરવું, હવે તો હવે તો હું તમારે ઓલા વાતાવરણ હું સુડલમાં ની ભૂલી છું, પણ શું કરવાનું હવે. તમે ક્યાં તમારું હોય કે તને બધું મને તો મારી માં દુખતા. હું સુડલમાં ની ભૂલી છું, મારા ઓન રેડી મારા વિડીયો લાઈવ ઉપર છે પાછા ઓન રેડી. અને તમે ભૂલી છો?
હા બુઝું, પણ હું ક્યાંય જોવા નથી જતી. પીપળામાં દાણા દાણા જોઉં છું. હું જોવાનું કામ આપણે નથી કરતા. હું તો મારી માતાજી છે કોઈ માનતી નથી. મારો મારો વિડીયો વેચે છે રામદેવ સ્ટુડિયો ચકમ પર કામ કરો ને. મારી છોકરી ગઈ અને 8 દિવસ થી અમે લીધું નકલી રાખી. હું રોજ છું તો તમારે યાર વાત કરવી મને ગમ્યું. અમે તમારે યાર હસું છું થોડી, નકર મને હસવું હોય, મારી હસી વહી ગઈ છે. એટલે ઈ આપણી પાસે કાયદામાં ભારતીય બંધારણ દંડ સંહિતા ની કોઈ કલમ હેઠળ આ જોગવાઈ નથી. બાબા સાહેબ ના બંધારણ મુજબ જેને 18 વર્ષ થઈ ગયા એટલે ઈ છોકરી ક્યાં રહેવું, કેમ રહેવું, કેવી રીતે રહી શકે, ઈ પોતે પૂછતો હોય ની દીકરી હોય છે. છોકરી બોલે એમ સાહેબ, પણ આપડે તાંત્રિકમાં લેવી અમે. હા, તાંત્રિક ની ફરિયાદ થઈ શકે એની માટે છે ને. તમે ફરિયાદ કરો કે ભુવા ભરાડી ના નામે મારી દીકરીને ઉપાડી ગયો છે એટલે એમાં કેસ થાય. હા, એટલે એ રીતનો કર્યો કેસ આપણે. દાખલ થઈ ફરિયાદ. હા, અને મને કહે તમે ઉચ્ચ અંડર માં આપી દો એમ. હે, ઈ કે તમે, એ કે તમે ઉચ્ચ અંડર માં આપી દો. તમારી ચેનલ જ એને મને આપી આયા બોટા કોલ સ્ટેશન માંથી. મારી ચેનલ હતી. હા, એ કે અમને તમે ફોન કરજો અને અમને તમે વાત કરજો એટલે તમારું બધું એ ભૂવાનું બધું. મને પોલીસ પણ મને ચાહે છે, તમે વિચાર કરો. હા, એમને મને તમારો નંબર નું કીધું મને કે આમાંથી તમે લઈ લો. આ ચેનલ માં નંબર એમનો આવે છે અને તમે આશાબેન થોડીક મદદ થશે, તમને મદદ કરશે તમે તારે એમ. ઓકે, હવે મને તમે ભુવાના નંબર દો. હું મજે ને હમણાં કાળકા ઢૂંઢવાનો છું. તમે જોજો વિડીયોમાં એ પાવાની પાંચ તમે રાખો રે પાવાની દેવી. આ મારી છોકરી પાછી લાવો રે પાવાની દેવી. મને ફિલિંગ કાત આવડે. તમારું ગામ શું છે? મને મારું ગામ છે ને રામોદ છે, કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ. અને હું ગાયક કલાકાર છું. મારો દીકરો હાઈએસ્ટ કલાકાર છે, અંકિત રાઠોડ. અમારી ખાલી વફાદારી કરવાની બેન, કેમ કે કાલ પછી કામ પતી જાય ને પછી અમારી માત શંકાવું કરે છે. કેમ કે હું છે ને હવે મહાત્મા મૂળદાસજી જેવું થઈ ગયું છે. મૂળદાસ ને અમરેલી માં લાગી હતી, મને જુનાગઢ વાળી મારી. ઈ મૂળદાસે કટારી ગાઈ ને તઈ એને કીધું કે આ પેલી કટારી એ પરીક્ષા દીધી મને, બીજી ના માર્યા બાણ, આ ત્રીજી તો ત્રણ ભવન માં રમી ગઈ અને ચોથી એ જમી નાણા મારા પ્રાણ. એના પણ મને આજ મોજ આવી ભાઈ, થઈ મારી મત બહુ. તમે થોડા ઘાયલ થઈ ગયા લાગો છો. હું છે ને ગાયક કલાકાર છું. અમને છે ને અમારો પ્રેમ છે ને સંતવાણી થી હોય બેન. અમે જો કદાચ સૂર માં બેસી જાય પછી અમારો નક્કી ન હોય. હા હા, હું તમને કહેવા માંગુ છું એ મને આપણે આપણે ભવદીપભાઈ ઓળખો તમે કલાકાર. અમે છે ને આ મહાપુરુષોના પ્રેમી છી. હા હા, અમને રોગ લાગ્યો છે મહાપુરુષોનો. રાઈટ રાઈટ, અમને કેન્સલ થઈ ગયું. શું થઈ ગયું? રાઈટ, હું મને મહાપુરુષોનો કેન્સલનો દર્દી છું. હું જેથી મરીશ ને તોય તમને કહું આ મહાપુરુષોના નામથી મરીશ. સમજદાર વ્યક્તિ છે ની મૃત્યુ આરે બતો બતાવે. અને હું તમને હું સર કહું, આપડે ભવદીપભાઈ તમે ઓળખો ને તમે કલાકાર છે ડાક ડમરૂ ના, મને ઓળખે છે. પછી આપણે સંજયભાઈ ઓળખે છે, એનો ઓલરેડી નંબર મારી પાસે છે. હરદીપભાઈ નો છે, પછી નીલેશભાઈ નો છે, એ બધા ઓલરેડી. કાલે મેં વાત કરી ને એને મને કીધું હતું, મને કેમ તમે મળવા કરે એમ. એ બધાના ફોન આવ્યા તમારામાં ખબર પડી ને, એટલે મને સંજયભાઈ નો આવ્યો તો, હરદીપભાઈ નો આવ્યો તો, પછી આપણે નીલેશભાઈ નો આવ્યો તો રાવળ,
પછી મહેશભાઈ નિંગાળા એ બધા મારા બધા અમે બધા જોડે બધું ઉડાડવા જાઉં છું અને મને ઓકે મારા માંડવો જયારે મેં માતાજી માંડવો કર્યો ત્યારે બધા મફત માં આવ્યા હતા. બોલો તમે વિચાર કરો. હા એટલે બીજું એમ છે આપડે આગળ નામ છે પણ આપડે આગળ કેવું કે મેં અત્યારે હું રોડે ચડી ગયો. એક હું તમને તમે જે ધર્મમાં હોય એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. ચુડેલમાં નું કરતા હોય કોઈનું કરતા હોય કોઈ ગરીબ માણસો નું છે કોઈના દીકરા ભણતા હોય એમાં મદદ કરો એટલે ચુડેલમાં હાજરા હાજર. હું પૈસા વાળી નથી હું તમને કહું પણ મને એક ખબર પડી છે કે હું ઇન્સાન છું એમ. બસ 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 એટલે એના અમે કોઈ છે ને ભુવા કોઈ દેવી દેવસ્થાન નું અપમાન એના માટે નથી કરતા. અમે એના માટે કરી છીએ કે ધર્મ ના નામે કોક ના છોકરાને ભણાવો એને કઈક એને આગળ વધારો. બાકી તમે ભુવા ભરાણી ઢૂંઢતા ઢૂંઢતા કોક ની છોકરીઓ લઈને લિયા જાઓ ત્યાં અમારો પ્રોબ્લેમ છે. મને તો હાથમાં કોર્ટમાં હું કોઈ ભુવન માંગતી નથી. હું કોઈ ભુવન મારા મમ્મી મને ફસાઈ દીધી નગર હું કોઈ ભુવન માંગતી નહીં. હું ખાલી મને એટલું ખબર પડે કે આપડે પેટીમાં દાણા છે કે નથી. કઈ કઈ વાંધો નહીં. ચાલો બેન હવે હું છે ને મેં તમારા નંબર લખી લીધા છે. તમે મને આ ભુવાના ફોટા તમારી દીકરીનો ફોટો અને મને ભુવાના નંબર કાલિકા દઈ દો. હું હમણાં કાલિકાને જો તમે લડાવું હમણાં ઝીલણીયા ગાવ એમાં મજા દેવા. પછી તમારી વાત થઈ જાય મને ફોન કરજો. બેન હમણાં યુટ્યુબમાં જ આવી જાવ તમે લગભગ મારી યાર વાત કરશો નહીં કરો ને તમે હમણાં તમારા મોબાઈલમાં આવી જાવ. આપ મને વિડીયો લિંક નાખી દેજો. તમે મારી યુટ્યુબ ચેનલમાં ફોલોવર નથી નથી હું એટલે તે તમને ખાલી નાખી દેજો. મનસુખ રાઠોડ લખશો ને એટલે મારી યુટ્યુબ ચેનલ માં મારો ફોટો મારેલો આવે ને એ યુટ્યુબ ચેનલ મારી છે. ઓલા બેનક માં નહીં મારી ચેનલ માં ફોટો મારેલો છે. હા વાંધો નહીં હાલો હું હાલો. અને મને ગાયકા ફોટો મોકલો ગાયકા નંબર મોકલો પેલા ભુવાના. ઓકે ઓકે હાલો હાલો એ ભુરાભાઈ. હા મનસુખભાઈ બોલું. આપડે મનસુખભાઈ બોલું. ક્યાં મનસુખભાઈ? માવતર પાલકા માવતર એના પગલા પડવાના હતા. મેં મકાન ની વાસ્તુ છે ને મારે શું કરવું યાર મારા મકાન નું વાસ્તુ હે ને કાલે લેવાનું. ખાલી અડધી કલાક પગલા પાડી જાય ને તો થઈ જાય. લાઠી આવે સિહોર ની આગળ. સિહોર ની આગળ? હા હીરો હાઈવે ઉપર જ. અરે ભાવનગર રાજકોટ હાઈવે વાળો એટલે જ ને તો હું તમને નો કહું આટલી બધી ઉતાવળ થોડી કરું. ફોન કરાવે સાંજે. સાંજે સાંજે કેટલા વાગે? ખાલી મોટરસાયકલ લઈને વાત કરાવડાવી ગયો ને હું નથી પણ એમ કઉ છું. તો અત્યારે તમે ક્યાં બાજુમાં નથી? કારખાને છું ભાવનગર. હા ભાઈ ક્યાં છે? ગામડે. તો ત્યાં એની આજુબાજુમાં કોક ના નંબર હોય તો દઈ દો ને મિત્ર ના.
તમારા કોઈ મિત્ર હોય ને? વડોદરા કોઈનો નંબર નહી હોય? કોકને પૂછીને પછી તમે પાછો રિંગ કરાવો, નકર કોણ ફોરેસ્ટ માં વાત કરાવી દેને? નથી એની આગળ કોણ બીજા તમારા મિત્ર કોઈ હોય ને ત્યાં વડોદરા માં, એની યારે વાત કરાવીને કરો ને તો મારે કાલે પગલા પડી જાય ને, તો અમારે શું થઈ જાય? હમણાં ફોન આ તો એટલું કરો ભાઈ સાહેબ, તમારો દીકરો યાર કઈ ફોન લાગતો નથી બરાબર છે. હા એ બોલા ભૂરા નો ફોન માંથી વાત ન કરાવે ને, એ કરાવશે વાત? હા એ વાત કરાવશે. પગલા હુકાણા નથી, ન કરાવે એમ મારું માનવું છે. પેલા ઘરે વાત કરી ને રેકોર્ડિંગ કરો તો પછી તમારો ફોટો નથી મોકલો તેનામાં? આવી ગયો કાળા ડ્રેસ વાળો. કાળા ડ્રેસ? હા સેલ હશે, જો જોઈ લો. મારે પગલા પડવાના છે શ્રાવણ માં, કીધું છે ને મકાન લીધા એટલે તો મને કેવું હાજર ઘરે જ ડ્રિંક કરાવી. હા તો કરશે કાલે કર્યો તો કાલે હાજે કીધું હાજે ફોન કરો, પછી હાજે નો આવ્યો. અત્યારે કહો કે મને કદાચ અવાજ ઓળખી ગયો ભગવાન જાણે, તો એને ફોન છે ને હવે મારો બ્લેક માં નાખી દીધો. એનો અંગત મિત્ર છે ને એટલે તમારી પાસે ઓલો કેવાય નામ આવી જતું હશે એવું હશે ગૂગલ માં. નામ બામ તો નહીં, પણ એને તો શું છે અવાજ વર્તી ગયો, કેમ કે અત્યારે મારો અવાજ છે ને રેકોર્ડિંગ માં ભૂરા ને જોડી દઉં છું બરોબર. નિલેશભાઈ ભાઈ ના નંબર ક્યાં છે? અનિલ મકવાણા અને શૈલેષ મકવાણા એ બે ભાઈ છે હગા, અને ભૂરો રહ્યો ને એનો ભાઈ બન દાદા છોકરો. અનિલ ને ફોન કરો, એ બહુ વાત કરશે. તમારે એમ કેવાનું કે હું ભાઈ ભાઈ મોટો જુનાગઢ નો છું અને મારે કઈ વાતચીત કરી છે, મારા ઘરમાં પ્રોબ્લેમ છે કઈ, હું તમે શૈલેષભાઈ વાત કરાવો તો સારું. કઈ તમારે કઈ મેટર મને એવું ખબર કઈ હું અનિલ ના નંબર ફોટા વાળો એ જ ને? હા મેં તમને કાલ કર્યો હતો પણ તમારો ફોન વેટિંગ માં બહુ હતો, મેં કઈ કામ માં લાગે છે બંધ રોજ ફોન ચાલુ ચાલુ હોય ને. મારા
પ્રેમ કરો આ બધું એક સંગીત છે ને એ એક મોજ છે બાકી એની અંદર જે કઈ ભુવા ભરાડા કરે છે એકદમ તદ્દન ખોટી વાત છે મને બધી વસ્તુ આવડે છે હું વાદીનો કંડિયો કહેવાય આમાંથી મણિધર ભોભીંડિયા પૈડકા માંગો એ નીકળે સાહેબ એટલે આ સકરી પાનું છે જ્યાં લગાડવું હોય ત્યાં લાગે તો મિત્રો આની અંદર જે બેન ચુડેલમાના ભૂઈ છે જે આશાબેન એમની દીકરીને ભાવનગરનો ભૂવો જે લઈ ગયો છે ભાઈ શૈલેષ ભુવા અને કાળકાનું સ્વરૂપ ધારણ કર્યું જીપુ માથે તમને કહું તલવારિયું મારે છે હવે એ છોકરી હેન્ડસમ છોકરી છે એની અરે પ્રેમ થઈ ગયો તટણ મોવળાઈ કાપી નાખા છે અને આગળના વિડિયા જેટલા છે એની અંદર ભૂવો ધૂણે છે એના કોષ્ટક મૂકવામાં આવે છે બેનનું રેકોર્ડિંગ મૂકવામાં આવે છે ત્યારબાદ એના પૂરા એવિડન્સ મૂકવામાં આવે છે પછી એ જે બાલ કપીને અત્યારે જે હીરો બન્યો છે અને છોકરીની અરે જે ફોટા પાડ્યા છે એ પણ છેલ્લે સુધી વિડીયો જોજો અને અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા નવા અવારનવાર તમને નવા વિડીયો જોવા મળશે જય ભીમ નમો બુદ્ધાય.